રૂનિલમાં તો સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 6ની શરૂઆત કરવાની છે. તમે બાળ મિત્રો એપ્લિકેશનમાં આ વિડીયો જોયો જ હશે. આજે આપણે પુસ્તકની શરૂઆત કરવાની છે, તો બધા બાળ મિત્રો મારી સાથે ગણિતનું પુસ્તક કાઢશે અને તેમાં પ્રકરણ નંબર 6 આપલેની ગમત અને તેમાં 76 પાના નંબર 76 તમારે કાઢવાનો છે. તેમાં કહ્યું છે કે ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા છે. શ્રીલંકાએ કેટલા રન બનાવ્યા છે? તો 235. ભારતે 123 રન બનાવ્યા છે. રમત ચાલુ છે. ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે? તો જીતવા માટે ભારતને 236 રન બનાવવા પડે. કેમ કે 235 બનાવ્યા છે, તો એક કરતાં વધારે એના કરતાં એક વધારે બનાવશું ત્યારે આપણે જીતશું ને. ભારતને જીતવા માટે 236 રન બનાવવા પડે અને 123 તેણે બનાવ્યા છે. હજી રમત શરૂ છે, તો હજી કેટલા રનની જરૂર પડશે બાળ મિત્રો? તો તેમાં તમારે લખવાનું છે 236 ઓછા 123. 6માંથી 3 જાય તો 3, 3માંથી 2 જાય તો 1, 2માંથી 1 જાય તો 1. 113 રનની હજી જરૂર છે. તો અહીંયા લખો 113 રન બનાવવાની હજી જરૂર છે. સમજાણું બાળ મિત્રો? અનુમાન કરો જીતવા માટે ભારતને રનની જરૂર છે. 100થી વધારે રનની જરૂર છે કે 100થી ઓછા? તો 100થી વધારે. તો 100થી વધારે છે, એમાં ખરું કરવાનું છે. ત્યાર પછી નીચે આપ્યું છે નંબર ટોટલ 123-52 વિકેટ છેલ્લો ખેલાડી ઓવર 3. ચાલો બાદબાકી કરીએ. સૌ પ્રથમ એક એકમમાંથી એક એકમ લઈ લઈએ. જીતવા માટે રનની જરૂર, એમાં 236 આપ્યા છે અને ભારતે કરેલા રન 123 રન કર્યા છે. તો આપણે હમણાં બાદબાકી કરી હતી ને તે રીતે જ 113 રન હજી બનાવવા પડે તો ભારત જીતી શકે. એમ જીતવા માટે ભારતને 113 રન કરવા જ પડે. ત્યાર પછી બાળ મિત્રો તમારે પેજ નંબર 77 કાઢવાનું છે. એમાં કીધું છે કે આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. ગીતા પાસે તેના પાકીટમાં 668 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા બાળ મિત્રો? 668 રૂપિયા. તેણે 123 રૂપિયાનું શું ખરીદ્યું છે? પુસ્તક ખરીદ્યું છે. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? તો તેના પાકીટમાંથી બાકી રહેલા રૂપિયા બરાબર 368 અને એમાંથી બાદ કરવાના છે 123. તો કેટલા આવે છે તે આપણે જોવાનું છે. અનુમાન કરો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 200થી વધારે છે કે 200 કરતાં ઓછા છે. તો અહીંયા નીચે આપણે બાદબાકી કરીશું. ગીતાના પાકીટમાં કેટલા છે? 368 રૂપિયા અને રહેલા રૂપિયા તો 6, 8માંથી 3 જાય તો કેટલા વધે બાળ મિત્રો? તો 8માંથી 3 જાય તો 5 વધે. 6માંથી 2 જાય તો 4 અને 3માંથી 1 જાય તો 2, એટલે 245 રૂપિયા જવાબ આવે. તો 245 તમારે અહીંયા લખવાના છે બાળ મિત્રો, કેટલા રૂપિયા પાકીટમાં વધે અને 200થી વધારે છે તે. તો એમાં 200થી વધારે અમાં તમારે ટીક કરવાનું છે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી તમારે પાન નંબર 78 કાઢવાનું છે. પાના નંબર 78 તેમાં કહ્યું છે કે તમે શરીફાને મદદ કરી શકો છો. શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી છે. તેણે તેને રૂપિયા 245 આપ્યા છે. શરીફાએ 127માં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો છે અને દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા છે. તો કિલોગ્રામને 1 લીગ્રા તરીકે દર્શાવાય છે. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા છે. ચાલો આપણે શોધીએ. તો શરીફા પાસે કેટલા રૂપિયા હતા? 245. તેમાંથી કેટલા રૂપિયાનો તેને પાવડર લીધો છે? 127 રૂપિયાનો. હવે આપણે બાદબાકી એની કરીશું ત્યારે આપણને ખબર પડશે. તો 5માંથી 7 ન જાય તો શું કરવાનું બાળ મિત્રો? 10 લેવાનો. તો અહીંયા મૂકવાના 3, અહીંયા મૂકવાના 15,
15 માંથી 7 જાય તો કેટલા આવે બાળ મિત્રો તો 8 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1 એટલે 118 રૂપિયા આવશે ત્યાર પછી તમારે પેજ નંબર 79 કાઢવાનું છે જો બાળ મિત્રો આપણે દાખલો આખો કર્યો 118 જવાબ અહીંયા આવી ગયો આ તમારો જવાબ આપણે હમણાં દાખલો કર્યો તો એ શું કીધું છે તેથી દુકાનદારે શરીફાને 118 રૂપિયા આપવાના હતા ત્યાર પછી છે પેજ નંબર 80 મહાવરો ચલો મહાવરો કરીએ આપણે બાળ મિત્રો એમાં પહેલો દાખલો એવો આપ્યો છે કે બાળ કાચબાની ઉંમર 33 વર્ષ છે તેની માતા કાચબીની ઉંમર 150 વર્ષ છે તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો છે તો 150માંથી આપણે 33 બાદ કરીશું બાળ મિત્રો એટલે આપણને ખબર પડશે કે કેટલો નાનો છે તો તેમાં બાળ મિત્રો અહીંયા આપ્યું છે 0 0માંથી 3 જાય ન જાય શું કરવાનું દસકો લેવાનો 5 ઉપર કાપીને ઉપર લખવાના 4 અહીંયા લખવાના 10 10માંથી 3 જાય તો 7 અને 4માંથી 3 જાય તો 1 અને 1નો 1 એટલે 170 વર્ષ નાનો છે સમજાણું બાળ મિત્રો પછી બીજું છે અરવિંદે વાર્તાના પુસ્તકમાં 69 પાના વાંચ્યા છે ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા છે તો કોણે વધારે પાના વાંચ્યા છે અને કેટલા વધારે તો 95માંથી આપણે 69 બાદ કરવાના છે ચલો કરીએ 5માંથી 9 જાય ન જાય શું કરવાનું દસકો લેવાનો 9ને કાપીને ઉપર મૂકવાના 8 અહીંયા મૂકવાના 15 ચલો 15માંથી 9 કાઢો કેટલા વધે છે તો 15માંથી આપણે 9 કાઢશું તો 6 વધશે અને 8માંથી 6 કાઢશું તો 2 વધશે એટલે 26 જવાબ આવશે તો અહીંયા તમારે 26 લખવાનો છે ચલો લખ્યો બાળ મિત્રો ત્યાર પછી તમારે પેજ નંબર 81 કાઢવાનું છે એમાં કીધું છે કે રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું અને આ મહિનાના મીટરનું માપ 193 યુનિટ છે તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી હશે આ મહિનાનું માપ ગયા મહિનાનું માપ બંને લખવાનું છે તો આ મહિનાનું છે 193 અને ગયા મહિનાનું છે 118 હવે અહીંયા તમારે બાદબાકી કરવાની છે 3માંથી 8 જાય બાળ મિત્રો ન જાય શું કરવાનું દસકો લેવાનો અહીંયા કાપીને ઉપર મૂકવાના 8 અહીંયા મૂકવાના 13 ચલો 13માંથી 8 કાઢો તો બાળ મિત્રો તો 13માંથી 8 કાઢો એટલે 7 વધશે અને 8માંથી 1 જાય એટલે 7 વધશે 13માંથી 8 કાઢો એટલે 5 વધશે સોરી 13માંથી 8 કાઢો એટલે 5 વધશે અને 9માં અહીંયા દસકો લીધો એટલે 8 છે 8માંથી 1 કાઢો એટલે 7 વધશે એટલે જવાબ આવશે 75 અને 1માંથી 1 જાય તો 0 ચલો લખ્યો બાળ મિત્રો તેણે વીજળીના ખાલી જગ્યા યુનિટ વાપર્યા હશે તો શું જવાબ આવ્યો તો આપણો 75 તો 75 જવાબ લખવાનો છે ત્યાર પછી છે ચોથું ખુશ્બુએ 125માં શર્ટ ખરીદ્યું છે અને 165માં પેન્ટ ખરીદ્યું છે તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો કુલ શબ્દ આવે બાળ મિત્રો એટલે શું કરવાનું તો કરવાનો સરવાળો કેટલાનો શર્ટ ખરીદ્યો છે 125નો અને પેન્ટ 165નો તમારા રીતે ખાલી જગ્યા લખવાની છે ચલો લખો બાળ મિત્રો ત્યાર પછી આપણે દાખલો કરવાનો છે ચલો 5માંથી 5 જાય તો 0 6માંથી 2 જાય તો 4 અને 1માંથી 1 જાય તો નહીં આપણે શું કરવાનું છે બાળ મિત્રો સરવાળો કરવાનો છે તો 5ને 5 10 10નો 0 વધી 1 6ને 1 7 7ને 2 9 અને 1ને 1 2 એટલે કુલ 290 રૂપિયાનો તેણે ખર્ચો કર્યો તો અહીંયા ખાલી જગ્યામાં પણ તમારે 290 લખવાના છે કે તેણે એટલા મળીને
એટલા ચૂકવ્યા હશે શર્ટ અને પેન્ટ બંનેના. આવડે બાળ મિત્રો. ત્યાર પછી બાળ મિત્રો તમારે પેજ નંબર 82 કાઢવાનું છે, જેમાં કેટલાક સરવાળા અને બાદબાકીના દાખલા આપેલા છે તે આપણે ગણીશું. ચલો પહેલા 17 - 3 આપ્યા છે, ગણીએ આપણે. ચલો 7 - 3 જાય તો કેટલા આવે બાળ મિત્રો? 4 આવે. 7 - 3 જાય તો કેટલા આવે? 4 અને 1 - 1 એટલે પહેલામાં 14 જવાબ આવે. પછી સરવાળો કરવાનો છે, 4 - 3 = 7 ને 1 - 1 એટલે એમાં 17 જવાબ આવ્યો. આમાં બાદબાકી 9 માંથી 0 જાય તો 9 આવશે, અહીંયા આવશે 9. 3 માંથી 1 જાય તો 2 એટલે 29 જવાબ આવશે. પછી સરવાળાનો દાખલો છે, 2 - 4 = 6, 2 - 1 = 3 એટલે આવશે 36. ત્યાર પછી બાદબાકી જ આપી છે, 6 માંથી 8 જાય 9 જાય, શું કરવાનું? 10 કો લેવાનો, 8 કાપીને ઉપર મૂકવાના 7, અહીંયા મૂકવાના 16. 16 માંથી 8 જાય તો 8 અને 7 માંથી 5 જાય તો 2 એટલે 28 જવાબ આવશે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી નીચે કેટલાક આપ્યા છે, ચલો એ ગણીએ. 9 માંથી 0 જાય તો 9 - 9, 3 માંથી 1 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 0. 7 - 3 = 10 થાય તો 10 - 0 = 1, 3 - 1 = 4 - 1 = 5, 2 - 2 = 4, 450 જવાબ આવશે. ત્યાર પછી બાદબાકી છે, 5 માંથી 4 જાય તો કેટલા આવે બાળ મિત્રો? ગણો તો. 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 0 જાય તો 2 - 2 અને 3 માંથી 2 જાય તો 1 એટલે જવાબ આવશે 121. ચલો એટલા દાખલા લખ્યા બાળ મિત્રો. ત્યાર પછી નીચે બાદબાકીનો દાખલો છે, એની બાજુમાં 4 માંથી 6 જાય 9 જાય, શું કરવાનું? 10 કો લેવાનો, 7 ને કાપીને ઉપર લખવાના 6 અને અહીંયા લખવાના 14. 14 માંથી 6 જાય તો કેટલા વધે બાળ મિત્રો? 14 માંથી 6 જાય તો 8 વધે અને 6 માંથી 3 જાય તો 3, 4 માંથી 1 જાય તો 3, 338 જવાબ આવશે. ત્યાર પછી છે બાદબાકીનો દાખલો, 2 માંથી 3 જાય 9 જાય, શું કરવાનું? 10 કો લેવાનો, 4 કાપીને ઉપર મૂકવાના 3 અને અહીંયા મૂકવાના 12. 12 માંથી 3 જાય તો કેટલા આવે? 9. 3 માંથી 1 જાય તો 2 અને 6 માંથી 4 જાય તો પણ 2, 229 જવાબ આવશે. હવે સરવાળો છે તો 9 - 9, 4 - 2 કેટલા થાય બાળ મિત્રો? 6 એટલે 69 જવાબ આવ્યો. ત્યાર પછી છે સરવાળાનો દાખલો, 5 - 6 - 11, 11 - 1 = 1, 3 - 1 - 4, 4 - 4 - 8, 1 - 1 - 2, 281 જવાબ આવશે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી એવું કીધું છે છઠ્ઠામાં કે તમારી જાતે તમારા જવાબ ચકાસો, તો આમાં આપણે જવાબ ચકાસવાના છે ફક્ત. તો 6 માંથી 4 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1 સાચું છે. પછી અહીંયા લખ્યા, હવે એનો સરવાળો કર્યો તો 4 - 2 = 6, પછી 2 - 1 = 3 ને 1 - 1 = 2 રેડી, ચલો સાચું છે. ત્યાર પછી બીજું છે 340 - 28, ચલો 0 - 8 જાય 9 જાય, શું કરવાનું? 10 કો લેવાનો, તો 4 કાપીને ઉપર મૂકવાના 3 ને અહીંયા મૂકવાના 10, 10 - 8 જાય તો 2 બરાબર છે. પછી 3 આવ્યા તો 3 - 2 જાય તો 1 બરાબર છે, 3 - 3 એટલે 312, 312 અહીંયા મૂક્યા, 312 - 28 કરો તો 8 - 2 = 10, 10 - 0 = 1, 1 - 1 - 2, 2 - 2 = 4, 3 - 3 એટલે 340, ઓકે ચલો સાચું છે. આવડે બાળ મિત્રો તમને. ત્યાર પછી તમારે પાના નંબર 83 કાઢવાનું છે, ચલો પાના નંબર 83 કાઢો. તો એમાં સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો અને દરેક સાચા જવાબ માટે ખરાની નિશાની કરો એવું કીધું છે. હવે અહીંયા 4 માંથી 3 જાય તો 1 આપ્યું છે, 8 માંથી 4 જાય તો 4 આપ્યા છે, 3 માંથી 2 જાય તો 1 આપ્યું છે, બરોબર છે.
હવે એનો દાખલો અહીંયા અહીંયા જે 141 આવ્યા છે એ 141 અહીંયા મૂક્યા. હવે એમાં પાછો સરવાળો કર્યો 243 જોડે, તો 3 ને 1 4, 4 ને 4 8 ને 2 ને 1 3, તો હા આ કેવું છે, સાચું છે. તો અહીંયા ખરાની નિશાની આપેલી છે, હવે એવી રીતે જ આ કરવાનું છે. તો તમારે અહીંયા જે જવાબ આવ્યો છે ને તે અહીંયા લખવાનો છે. લખો 221 વત્તા 139. ચલો 9 ને 1 10, 10 નો 0, વધી 1, 2 ને 1 3, 3 ને 3 6, અને 2 ને 1 3, 360 જવાબ આવે છે. અને અહીંયા 468 આપ્યો છે, તો આ કેવું છે, ખોટું છે, એટલે એમાં ખરું આવશે નહીં. આટલું તમારે બોક્સમાં લખી દેવાનું છે. ત્યાર પછી નીચે છે, ચલો નીચેનું લખીશું આપણે. જવાબ કેટલો આવ્યો છે, 119, તો 119 આપણે અહીંયા લખીશું, વત્તા 247 લખીશું. ચલો શું જવાબ આવે છે, સરવાળો કરો, 9 ને 7 કેટલા થાય, 9 ને 7 16, 16 નો 6 વધી 1, 1 ને 1 2, 2 ને 4 6, 2 ને 1 3, 366 જવાબ આવ્યો અને અહીંયા 356 આવ્યો છે, તો આમાં પણ ખરું આવશે નહીં. ત્યાર પછી એના પછીનું છે, અહીંયા કેટલો જવાબ આવ્યો છે, 244, અહીંયા લખો 244, અને પ્લસ 224 કરવાના છે. ચલો કરો સરવાળો, 4 ને 4 8, 4 ને 2 6, 2 ને 2 4, 468 જવાબ આવ્યો, અહીંયા આવી ગયો, હા આવી ગયો. તો અહીંયા બોક્સમાં તમારે ખરું કરવાનું છે. આવડે બાળ મિત્રો. ત્યાર પછી છે સાતમું, રંગીન ખાનાઓમાં ખૂટતા અંક લખો. રંગીન ખાનાઓમાં શું કરવાનું છે, ખૂટતા અંક લખવાના છે. ચલો 8 આપ્યા છે ને, અહીંયા 5 આપ્યા છે, તો 8માંથી આપણે કેટલા બાદ કર્યા હશે, જ્યારે 5 આવ્યા હશે તો 3, પછી 7માંથી 3 જાય તો 4, અહીંયા કેટલામાંથી 7 બાદ કર્યા હશે, તો 2 આવ્યા હશે, તો 9માંથી, પછી કેટલામાંથી બાદ કર્યા હશે ત્યારે 3 આવ્યા હશે, તો 11માંથી 8 બાદ કર્યા હશે ત્યારે, અને અહીંયા આવશે, અહીંયા કેટલા મૂક્યા હશે, તો અહીંયા 11માંથી 8 બાદ કર્યા હશે ત્યારે 3 આવ્યા હશે, અને અહીંયા કાપીને 1 મૂકવાનું છે, 1માંથી 1 જાય તો 0 આવશે. અહીંયા લખ્યો 0, હા. ત્યાર પછી ત્રીજું છે, કેટલામાંથી કેટલા બાદ કર્યા હશે ત્યારે 0 આવ્યો હશે, તો 6માંથી 6 બાદ કર્યા હશે ત્યારે 0 આવ્યો હશે, અને કેટલામાંથી 3 બાદ કર્યા હશે ત્યારે 6 આવ્યા હશે, તો 9માંથી 3 બાદ કર્યા હોય ત્યારે 6 આવે. ત્યાર પછી છે 4 માંથી 8 જાય ન જાય, શું કરવાનું, દસકો લેવાનો છે. શું કરવાનું છે બાળ મિત્રો, દસકો લેવાનો છે. તો આપણે 4ને કાપીને ઉપર મૂકીશું 3, અને અહીંયા મૂકીશું 14, 14માંથી 8 બાદ કરીશું એટલે 6 આવશે, 3માંથી 3 જાય એટલે 0, 4માંથી આપણે 2 બાદ કરીશું ત્યારે 2 જવાબ આવશે. ચલો આવડે બાળ મિત્રો. જો હું એક માળા વધારે લઉં તો તેની પાસે 40 મણકા બાકી રહે, એવું કીધું છે. અહીંયા આપણે પાના નંબર 83 સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 84થી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.